ભરૂચના બંબાખાનાથી દહેગામ ચોકડી સુધીના માર્ગને રિપેરિંગ કરી નવીનીકરણ માટે સ્થાનિક પાલિકા સભ્યો અને રિક્ષા ચાલકોએ મીડિયા સમક્ષ પોતાની રજૂઆત કરી હતી. ગત તારીખ 29/4ના રોજ સ્થાનિક રહીશો અને પાલિકા સભ્ય દ્વારા બંબાખાનાથી દહેગામ ચોકડી સુધીના બિસ્માર બનેલા રસ્તા અંગે આરએમબી વિભાગમાં રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા લોકોમાં રોષ ઊભો થયો છે. સ્થાનિકો અને રિક્ષા ચાલકોના જણાવ્યા મુજબ તકલાદી બનેલા રસ્તાના કારણે અવારનવાર અકસ્માતો થતા હોય છે, સાથે સાથે રોજ આ સંખ્યા ગામડાઓના રહીશો આ માર્ગ ઉપરથી પસાર થાય છે. બીજી તરફ જિલ્લાના સમાહર્તા અને પોલીસ વડા સહિતના મહાનુભાવોના મકાનો પણ આ જ માર્ગ ઉપર આવતા હોય લોકોને તકલાદી અને બિસ્માર બનેલા રસ્તાથી ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ સમગ્ર મામલે સ્થાનિક પાલિકા સભ્ય હેમેન્દ્ર કોઠીવાલાએ રિક્ષા ચાલકોને સાથે રાખી મીડિયા સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કરીને વહેલી તકે તંત્ર દ્વારા ઠીંગણા નહીં પરંતુ માર્ગનું નવીનીકરણ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠાવી હતી. હું અહીંયા બંબાખાને રિક્ષા ચલાવું છું, બંબાખાથી બાયપાસ ચોકી લગીને, તો અહીંયા એક ડબલ રોડ છે, તેનો એક સિંગલ રોડ ગણાય છે. કારણ કે એક સાઈડ તો એકદમ ખરાબ રોડ છે એટલે એક સાઈડ પર જતા નથી, એક સાઈડ પર ચાલે છે. એમને અમારે ઘડી ઘડી કેટલા લોકો એક્સિડન્ટ થાય છે, રિક્ષા બાઇકો અને કેટલા અકસ્માત થાય છે. કેટલા લોકોને અમે 108 બોલાવીને 108 બોલાવીને સિવિલે મોકલેલા છે. અમારી અમે જાતે ઊભા કરીને લોકોને મોકલેલા છે. તો એમને મારે આટલી અરજ છે કે જે આ રોડ માટે બહુ સારું કહેવાય કે અકસ્માત ઓછા થાય. બંબાખાનાથી દહેગામ ચોકડી ચોકડીનો માર્ગ જે ડામર રોડ છે એ નગરપાલિકા બંબાખાના સુધી નગરપાલિકા સ્ટ્રીટ લાગે છે અને પછી આરએનબી વિભાગમાં નંબર બંબાખાનાથી દહેગામ ચોકડી સુધીનો રોડ લાગે છે અને એ રોડ આજથી 10 વર્ષથી ખાલી ઠીકડા માડીને ખારવા ડાવવાની નીતિ અપનાવીને આ તંત્ર આ વિસ્તારને ઓરમાયું વર્તન કરે છે. વારંવાર રજૂઆત કરવા છતાં એક સ્થાનિક કાઉન્સિલર તરીકે અને અહીંના અન્ય મહાનુભાવો રિક્ષાવાળા ઘણા બધાએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર નિદ્રાધીન છે અને છેલ્લે 29/4ના દિવસે અમે જાત રૂબરૂ એક આવેદન રૂપે અમે આરએનબી વિભાગને જાણ કરેલી, છતાં પણ એ તેઓનું આ નહીવટ નાપાર વહીવટ હોવા હોય એનો એક પુરાવો કરેલ છે. અને આ રોડ ઉપર ગમકવાર ગઈકાલે સાંજે પણ એક બોલેરો અને બાઇક વચ્ચે અકસ્માત થયેલ છે. વારંવાર કહેવા છતાં અને મોટામાં મોટું કારણ તો એ છે કે અહીંયા જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા DSPશ્રી અને ઘણા બધા અન્ય મહાનુભાવો રહે છે અને મોટા તંત્ર વિભાગના માણસો રહે છે, છતાં પણ આ રોડને ઓરમાયું વર્તન તરીકે જો. અભિ સૈયદનો રિપોર્ટ, ભરૂચ.